નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર જન્નાકે હાલ લઘુકી સમાચાર પર. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ ત્યાં ફક્ત એમબીબીએસ ડોક્ટર છે, કોઈ પણ પ્રકારના નિષ્ણાત ડોક્ટર નથી, એમડી ડોક્ટર નથી, સ્ત્રી રોગ નથી અને બાળકોના નથી અને આંખના નથી, હાડકાના પણ સર્જન ત્યાં નથી. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલ છે. ધોરાજી જામકંડોળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે, પણ આ હોસ્પિટલમાં ફક્ત અને ફક્ત એમબીબીએસ ડોક્ટર છે, કોઈ પણ પ્રકારના નિષ્ણાત ડોક્ટર નથી, એમડી ડોક્ટર નથી, સ્ત્રી રોગના નથી અને બાળકોના ડોક્ટર નથી, તો આંખોના નથી અને હાડકા સર્જન. અને ધોરાજીની 12 નેશનલ હાઈવે 8 નીકળે છે, જ્યાં વારંવાર અકસ્માત થાય છે. અકસ્માતોના હિસાબે નિષ્ણાત ડોક્ટર ન હોવાને કારણે વધુ લાગી રહ્યું હોય તો જૂનાગઢ ટ્રાન્સફર કરે છે. માથાના ભાગે વધુ ઈજા થઈ હોય તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચ નવી બનેલી છે, વડાપ્રધાને ઓપનિંગ કરેલું છે. બહુ સારી વાત છે, આટલી મોટી હોસ્પિટલ છતાં ત્યાં ન્યુરોસર્જન નથી, ત્યાંથી રાજકોટ ટ્રાન્સફર કરે છે. રાજકોટમાં પણ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ છે, ત્યાં પણ ન્યુરોસર્જન નથી, દર્દીઓને રાજકોટ ત્યાંથી અમદાવાદ મોકલે તો કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપ સમજી શકો છો. ગુજરાતમાં વર્ષો પહેલાં 7 મેડિકલ હતી, ત્યારે ધોરાજી હોસ્પિટલમાં એમડી ડોક્ટર હતા, સર્જન હતા, હાડકાના ડોક્ટર હતા, નિષ્ણાત ડોક્ટર હતા. હાલમાં માત્ર 2 જ એમબીબીએસ ડોક્ટર છે, ગાયનેક ડોક્ટર નથી. ઘણી બધી ડિલિવરીના કેસો આવે છે, લાખો રૂપિયાના ખર્ચ લીધેલ જે સોનોગ્રાફીનું મશીન છે તે હાલ બંધ હાલતમાં છે, કારણ કે નિષ્ણાત ડોક્ટર રેડિયોલોજિસ્ટ નથી. વર્ષો પહેલાં તો સોનોગ્રાફી સારી રીતે થતી, હવે ન હોવાને કારણે આવા કરોડો રૂપિયાના સાધનો ધોરાજી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યાં ત્યાં નિષ્ણાત ડોક્ટર નથી ત્યાં સમગ્ર સાધન સામગ્રી છે, ત્યાં અબજો રૂપિયાના સાધનો હોવા છતાં ઉપયોગી પડેલા છે. સરકારને ફક્ત એટલી વિનંતી છે કે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત હાડકાના ડોક્ટર, ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ અને સર્જન ડોક્ટર આપે તો લોકોની સુખાકારીમાં વધારો થાય. હાડકાના ડોક્ટર અત્યારે કોઈ છે નહીં, અકસ્માત અને ઈજા થાય તો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફક્ત અને ફક્ત છે જૂનાગઢ જિલ્લો ધોરાજી. ધોરાજી આજુબાજુના વિસ્તારના લોકો વચ્ચે ફક્ત એક જ હાડકાના ડોક્ટર હોય તો 1-1.5 જિલ્લાના લોકો વચ્ચે એકડો કઈ રીતે પૂરા પાડી શકે તે તો વિચારવું રહ્યું. આ દુષ્કાળ, બેકારી, બેરોજગારીની સમસ્યાઓમાં વચ્ચે હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર ન હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. ગરીબ માણસો શું કરે એ ફક્ત જેની માથે મુશ્કેલી આવી પડી હોય એ જ વ્યક્તિ અને ભગવાન જાણે. તને કેટલી વિનંતી છે, જેમ બને એમ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં પૂરતો ડોક્ટરી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ફાળવવામાં આવે તો ધોરાજીના લોકોને ઘણી મુશ્કેલીમાંથી પાર આવી શકે તેમ છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં 4 મેડિકલ ઓફિસરની જગ્યા છે, પણ 2 જગ્યાએ મેડિકલ ઓફિસર હાજર છે અને 2 જગ્યાએ ખાલી છે. 17 નકલ સ્ટાફ હોય તેમાં 16 નકલ સ્ટાફ હાજર છે, 1 ખાલી છે. જનઔષધિ સ્ટોર સરકારી હોસ્પિટલમાં નથી, 56 બેડની હોસ્પિટલ છે. દવા બારી પણ પૂરતી દવાઓ મળી રહે છે, પણ ધોરાજી સરકારી હોસ્પિટલ 3 માળની ઇમારત અને અદ્યતન હોસ્પિટલ હોવા છતાં ધોરાજી ઉપલેટા તથા જામકંડોળાના તમામ દર્દીઓ રામ ભરોસે લગભગ ધોરાજી ઉપલેટા જામકંડોળામાં કોઈ મોટો ગંભીર અકસ્માત કે મોટી ઘટના સર્જાય તો પ્રાથમિક સારવાર આપીને કાં તો જૂનાગઢ અથવા રાજકોટ રેફર કરી દેવામાં આવે છે. આમ ધોરાજીની સરકારી હોસ્પિટલ પ્રાથમિક સુવિધાઓના લીધે રામ ભરોસે છે. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. અમદાવાદમાં ભીનો સૂકો કચરો ઘરેથી જ અલગ કરીને આપવાના નિયમનો 3 ડિસેમ્બરથી અમલ શરૂ થયો હોવા છતાં 6 દિવસ પછી પણ લોકો પૂરતો પ્રતિસાદ ન આપતા કોર્પોરેશન હવે કાર્યવાહી કરશે. જે ઘરે ભીનો અને સૂકો કચરો અલગ પાડીને નહીં આપે એમને નોટિસ ફટકારાશે અને કચરો ઉપાડાશે નહીં. કોમર્શિયલ યુનિટ આમ નહીં કરે તો નોટિસ ઉપરાંત દંડ પણ કરવામાં આવશે. મ્યુનિસિપાલિટી અધિકારીના જણાવ્યા અનુસાર સૂકો અને ભીનો કચરો છૂટો પાડીને આપે તો જ લેવાનો નિયમ છેલ્લા 6 દિવસથી અમલમાં છે, પણ લોકો નિયમનું અપેક્ષા મુજબ પાલન કરતા નથી. આને કારણે કચરો જુદો પાડવામાં મ્યુનિસિપાલિટીનો સમય વેડફાય છે અને મૂળ હેતુસર થતો નથી. હવે મ્યુનિસિપાલિટી કચરો છૂટો પાડીને નહીં આપનારા ઘરોને નોટિસ આપવાનું શરૂ કરશે. હજી પણ ડોર ટુ ડોર ગાડીઓમાં છૂટો કચરો ન આવતા મ્યુનિસિપાલિટી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો પાસેથી જ કચરો છૂટો કરાવવો પડે છે. કચરાનું સેગ્રીગેશન ન થતાં 7 ઝોનના 88 વાહનને પાછા કાઢવામાં આવ્યા હતા. જે વ્યક્તિ કચરો નાખતા પકડાશે તેને દંડ પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો મોરબીમાં નિર્દોષ બાળકના મોતથી રાતે ટોળું વિફર્યું હતું અને વાહનોમાં તોડફોડ કરી હતી.
જૂની અદાવતમાં કાલિકા પ્લોટમાં આરિફ મીરના મકાન પર અજાણ્યા શખ્સોએ 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગતકાલે કાલિકા પ્લોટમાં આરિફ મીરના મકાન પર જૂની અદાવતમાં અજણે શખ્સોએ 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના ઘર પાસે રમી રહેલા 12 વર્ષના વિશાલ બાંભણે નામના નિર્દોષ બાળકનું મોત થયું હતું. આથી 200થી વધુ લોકોનો ટોળો વિફર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આરિફ મીરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ થયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં કાલિકા પ્લોટ વિસ્તારમાં એક જૂથનું 200 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન સામે ઘસી ગયું હતું અને તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મુકેશ અંબાણી દીકરી ઈશાના પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે 5 ડિસેમ્બરની રાત્રે 1:30 વાગે પત્ની નીતા સાથે ઉદયપુર આવ્યા હતા. દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશાના પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે 5 ડિસેમ્બરની રાત્રે 1:30 વાગે પતિ નીતા સાથે ઉદયપુર આવ્યા હતા. જે સમયે આખી દુનિયા અડધી ઊંઘમાં હતી તે સમયે એરપોર્ટની બહાર બંનેના ચહેરા પર ગજબની તાજગી તથા સંતોષ દેખાતો હતો. તો આમ જવાબદારી નિભાવતા જ્યારે કોઈ પિતા અહીં સુધી આવે તો તેમને ગજબની લાગણી થાય છે. સ્પષ્ટ વાત એ છે કે વિશ્વના અમીર વ્યક્તિમાં સામેલ જે હોય તેને દીકરીના લગ્નમાં અનેક ઇવેન્ટ કંપનીના સેંકડો કર્મચારી છે અને વિશ્વભરની 7 સજ્જનો સામાન છે. મોટી હોટલમાં ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્વભરનું ભોજન છે. મહેમાનો માટે મોંઘી કાર્સથી લઈને ચાર્ટર પ્લેન છે. લગ્ન યાદગાર બનાવવા માટે ઉચ્ચ દરજ્જાની કલાકારો તથા આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યા છે. જોકે આ તમામ વચ્ચે મુકેશ અંબાણીની ઇમેજ તે સામાન્ય પિતાની જેમ રહી છે. જે થાક્યા વગર રોકાયા વગર દરેક બાબતને જાતે ચેક કરે છે. 6 ડિસેમ્બરના રોજ મુકેશ તથા નીતા અંબાણીએ દરેક વ્યવસ્થાને ચેક કરી હતી. તે જ દિવસે બપોરે 1:30 વાગે પત્ની સાથે દિલ્હી જઈને આમંત્રણ આપ્યું હતું અને રાત્રે 9:30 વાગે પરત આવ્યા હતા. 7 ડિસેમ્બરના રોજ નારાયણ સેવા સંસ્થાનમાં દિવ્યાંગ બાળકોની વચ્ચે ભાવુક થઈ ગયા હતા. હાથ જોડીને બાળકોનું સ્વાગત કર્યું હતું. પત્ની સાથે જ્યારે બાળકોને ભોજન પીરસતા હતા અને નાના બાળકો પાસે પહોંચ્યા તો કહ્યું કે હું પાછો આવું છું, મીઠાઈ પૂરી કરી દેજે. અહીંયા મહારાષ્ટ્રની દિવ્યાંગ કલાકાર જયા, ભગવાન શ્રીનાથજી તથા સ્વપિતા ધીરુભાઈની તસવીર જોઈને તેઓ ભાવુક બની ગયા હતા. જયાની નજીક થઈને અંબાણીએ તેમને એક્સલન્ટ કહી હતી. મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાની તૈયારીમાં વ્યસ્ત છે. તે તથા તેમનો પરિવાર છેલ્લા 1.5 મહિનાથી દેશભરના દરેક મંદિરોમાં જઈને કંકોત્રી ચડાવે છે. વેંકટેશ્વર, તિરુપતિ બાલાજી, તિરુમાતા, ગુરુવયુર, જગન્નાથપુરી, સિદ્ધિવિનાયક મંદિર, બદ્રીનાથ, કેદારનાથ, કામાખ્યા દેવી, સોમનાથ, શ્રીનાથજી, અંબાજી મંદિર જઈ ચૂક્યા છે. અંબાણી દંપતીએ ભાવભીનું સ્વાગત કરતા હિલેરીએ દિલ પર હાથ મૂકીને આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ અપડેટમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. મોટા ઉપરે ગરીબ પરિવારો માટે ખિલખિલાટની જાહેરાત અને પોસ્ટર લગાવ્યા, પરંતુ જામ ખંભડાની સરકારી હોસ્પિટલમાં તો આ યોજના માત્ર કાગળ પર જ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકો માટે ખિલખિલાટ જેવી પ્રસૂતિ સમયે
ઘર સુધી મૂકી આપવાની વાતો કરતી સરકાર માટે ખિલખિલાટ જામ ખંભાળ્યા સરકારી હોસ્પિટલમાં તો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં લગાવવામાં આવેલા બોર્ડ પર નંબર પર સંપર્ક સાધતા આ ખિલખિલાટના કર્મચારી રાજકોટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ઓખાના ગરીબ પરિવાર દ્વારા સ્થાનિક હોસ્પિટલના કર્મચારીને આ બાબતે પૂછવામાં આવ્યું તો ખિલખિલાટની સેવા 2 માસથી બંધ હોવાનું ગરીબ પરિવારને જણાવ્યું હતું. જ્યારે આ ગરીબ પરિવાર જ્યારે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વર્ણવી રહ્યા હતા ત્યારે હોસ્પિટલના એક ડોક્ટર દ્વારા મીડિયા કર્મીને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે આ બનાવ પરથી સ્પષ્ટ એવું લાગે છે કે ક્યાંક મોટી યોજનાની મોટી જાહેરાત હજુ પણ અનેક વિસ્તારોમાં નામ પૂરતી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના સાબરમતી ખાતે હોમગાર્ડના 7 જવાનો દારૂ સાથે ઝડપાયા હતા. ચૂંટણી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા. સાબરમતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સાબરમતી ખાતે 7 હોમગાર્ડ જવાનો દારૂ સાથે ઝડપાયા હતા. મૂળ વાત એમ હતી કે જોધપુર ચૂંટણી બંદોબસ્તમાં ગયેલા 7 હોમગાર્ડના જવાનો પરત ફરતા વખતે ગાડીમાં દારૂ ભરીને લાવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ વાતે મગજમારી થતાં 7માંથી કોઈએ 100 નંબરમાં જાણ કરતાં સાબરમતી પોલીસે બધાને 10,000ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ હેડ કોન્સ્ટેબલ દીપક સુરેન્દ્રસિંહ, બક્કલ નંબર 92-04, સાબરમતી. આ જે હોમગાર્ડ વાળા છે, નરોડા ગ્રુપમાં ફરજ બજાવે છે. આ લોકો રાજસ્થાન જોધપુરમાં ચૂંટણી બંદોબસ્તમાં ગયેલ, ચૂંટણી પૂર્ણ થતાં આ લોકો આવેલ અને એ ST બસમાં ખરીદ કરીને માલ લાવેલ અને એમના અંદર કંઈક નાની મોટો ઝઘડો થયો હશે તો 100 નંબર કોફી કરેલો તો આપણે સાબરમતી પોલીસને મેસેજ પડતા એમને પકડેલ છે અને ₹10,000 માલ જપ્ત કરેલ છે. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખથી પણ વધારે વિહિપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રામ જન્મભૂમિ ભવ્ય રામ મંદિર નિર્માણ હેતુ 25 નવેમ્બર દરમિયાન અયોધ્યાથી વિહિપ દ્વારા દેશભરમાં ધર્મસભાની શરૂઆત કરી રહી છે. ત્યારે દેશભરમાં પણ આ સંસદીય વિસ્તારોમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેના ભાગરૂપે આજે અમદાવાદમાં વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની ધર્મ સંસદમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. 1000થી વધુ કાર્યકર્તાઓ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્રો આપવામાં આવશે. સુરેન્દ્ર જૈન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જેથી રામ મંદિર બનાવી શકાય. આમ 1 લાખ પગલીટ માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 3 પાર્કિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે, જેમાં આમ ધર્મસભાનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ફાટિયા માર્ગે યાર્ડ ખાતે કોન્ટ્રાક્ટર પાસે મજૂર ઓછા હોવાથી 7500 ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે હજુ 400 જેટલા ખેડૂતોની મગફળી લેવાય છે. આવી ધીમી પ્રક્રિયાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ફાટિયાની APMC ખાતે દ્વારકા કલ્યાણપુરના ખેડૂતોની મગફળી ખરીદનું કેન્દ્ર શરૂ થયાને દિવસો વીતવા છતાં હજુ હજારો ખેડૂતો ધીમી પ્રક્રિયાને કારણે હેરાન પરેશાન છે. એક તરફ જ્યાં 7590 જેટલા ખેડૂતોએ કલ્યાણપુર તેમજ દ્વારકાના ખેડૂતોનું થયું છે, ત્યારે હજુ એક દિવસમાં માંડ 50 ખેડૂતોની મગફળી લેવાઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે બાકીના ખેડૂતોની મગફળી ક્યારે લેવાશે. સ્ટાફની અછત અને કાંટા અને મજૂરોની અછત વચ્ચે આ ગામ પરેશાન છે. એક તરફ દ્વારકા કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે થોડી મગફળી થયેલ ખેડૂતો સારા ભાવની આશાએ ઓનલાઈન કરાવી પોતાના વારા આવશે તેની રાહ જોઈને બેઠો છે. ત્યારે હજુ ક્યારે ખેડૂતોની મગફળી ખરીદાશે એ ચિંતાનો વિષય છે. કોન્ટ્રાક્ટર પાસે મજૂર ઓછા હોય, દરરોજ મેસેજ દ્વારા આવતા ખેડૂતોની સંખ્યા 100 જેટલી હોય છે અને હજુ આગળના ખેડૂતોની મગફળી જોખાતી ના હોય ભાટિયા હાડ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નિર્દોષ ખેડૂતો તંત્રની બેજવાબદાર કામગીરીના લીધે 3-4 દિવસોથી પડતર ટ્રેક્ટરના 1 દિવસના 2000 રૂપિયા ભાડું ચૂકવી રહ્યા છે. મગફળી સિલાઈ વિના પડી રહેતી હોય, પશુઓ આ મગફળી ખાતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થતાં એટલું ચોક્કસ કહી શકાય કે સ્થાનિક તંત્રમાં આયોજનનો અભાવ છે. સમયસર મગફળી ત્યારે જોખાય ત્યારે પૂરતા મજૂર હોય, પણ એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા મજૂર ના હોય, મગફળીનો સ્ટોક યાર્ડમાં જમા થઈ ગયો હોય, ખેડૂતોને પોતાના ટ્રેક્ટર રોડ પર રાખી ઉજાગરા કરવાનો અને 1 દિવસનું ટ્રેક્ટર્સનું ભાડું 2000 ચૂકવી મગફળી વેચવા આવે છે, ત્યારે 3-3 દિવસ પડતર ભાડા ચૂકવી રહ્યા છે. એક તરફ સામાજિક પ્રસંગો નજીક હોય ખેડૂતો સારા ભાવની આશાએ અહીં આવી રહ્યા છે,
ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાંટા તેમજ પૂરતા મજૂર સહિત સેમ્પલ યોગ્ય સમયે લેવાય તેની તકેદારી રાખે તો ખેડૂતોને પડતી હાલાકીને નિવારી શકાય છે। આ બાબતે ભાટિયા માર્કેટ યાર્ડના ચેરમેન મેરગભાઈ ચાવડા દ્વારા ઉચ્ચ કક્ષાએ ખેડૂતોને પડી રહેલ તકલીફ બાબતે જાણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। તો માણિયા હાટીના માત્રવાણિયા ગામે તરશીંગડા રોડ પર જતા પાંચ વ્યક્તિ પર ઝેરી મધમાખી હુમલો કરીને દંશ મારતા ઇજાગ્રસ્તોને માણિયા હાટીના સરકારી દવાખાનામાં સારવાર અર્થે 108 માત્રાથે લઈ જવામાં આવ્યા હતા। માતરવાણિયા ગામે તરશીંગડા રોડ પર જતા પાંચ વ્યક્તિ પર ઝેરી મધમાખીઓએ હુમલો કરીને દંશ મારતા ઇજાગ્રસ્તોને માળિયા હાટીના સરકારી દવાખાનામાં સારવાર અર્થે 108 મારફતે લઈ જવામાં આવ્યા। ઇજાગ્રસ્તો મોહનભાઈ ભીમજીભાઈ ભાડજા, નાનજીભાઈ દેવરાજભાઈ ભાડજા, હિતેશભાઈ નાનજીભાઈ ભાડજા રહે માતરવાણિયા, ઇલાબેન રતિલાલ લાડાણી, દિનેશભાઈ લાડાણી રહે અજાબ, તમામને માળિયા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર શામતા તેમજ નર્સ યાસ્મીનબેન પડાણિયાએ તાત્કાલિક સારવાર આપીને ભયમુક્ત જાહેર કર્યા હતા। ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।